प्रणाम। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज हूँ तमने धोरण चार विषय गुजराती में मारी शाला बगीचो ए विषय निबंध समझावानी छूँ। कारण के अत्यारे आपणे धोरण चार में पाठ्यपुस्तक आव्यो नथी, माटे तमारे लोको एम घरे જ્યાં સુધી નિબંધ લેખન ચોપડી ન આવે ત્યાં સુધી હું તમને નિબંધ લેખનની અંદર ચર્ચા કરી અને સમજાવીશ, બરાબર। હવે આપણે ઓનલાઈન લેક્ચરમાં સ્વર વ્યંજન બારાક્ષરી એ વિશે મેં તમને સમજાવ્યું હતું ને, હવે આપણે પાઠ્યપુસ્તક નથી એટલા માટે નિબંધ લેખનની અંદર સૌ પ્રથમ તો અનુલેખન આપેલું છે, બરાબર। પણ અનુલેખનમાં પાઠ્યપુસ્તકમાંથી જ કરવાનું છે, ચોપડીમાંથી જ કરવાનું કહ્યું છે અનુલેખન, એટલા માટે આપણે અનુલેખન બાકી રાખ્યું છે। જ્યારે પાઠ્યપુસ્તક આવશે ત્યારે આપણે અનુલેખન સમજાવીશું, બરાબર, અને લખાવીશું। ત્યાં સુધી આપણે ક્રમશઃ જે જે કંઈ નિબંધ આવતો હશે તે વિશે હું તમને શાંતિથી ચર્ચા કરી સમજાવી અને લખાવીશ, બરાબર। આપણે ઓનલાઈન લેક્ચરમાં પણ મારી શાળાનો બગીચો એ વિશે મેં સરસ મજાની ચર્ચા કરી હતી અને મેં હોમવર્કની અંદર પણ આ નિબંધનો ફોટો પાડી અને મોકલ્યો છે, એટલે જેમને ન ફાવે એ એમાંથી જોઈને પણ સારા અક્ષરથી લખી અને મોઢે કરી શકે, બરાબર। તો તમને ક્યાંય મુશ્કેલી પડે એવું છે નહીં, અને પાઠ્યપુસ્તક આવશે એવું તરત જ આપણે સારી રીતે પાઠ્યપુસ્તક સમજવા લાગીશું। તો આ મારી શાળાનો બગીચો નિબંધ છે, એમાં નિબંધ લેખનની અંદર પેજ નંબર છ ઉપર ચિત્ર આપેલું છે, મારી શાળાના બગીચાનું ચિત્ર આપેલું છે અને ચિત્રની નીચે કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, જેવા કે ઝાડ, વૃક્ષ, ગુલાબ, ફૂલ, ચકડોળ, બાંકડા, આવા શબ્દો આપેલા છે અને એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે નિબંધ લેખન લખવાનું છે। શબ્દોને આધારે આપણે 10-1 વાક્યો લખીશું અને 3-4 ફકરા થઈ જાય એવો સરસ મજાનો નિબંધ બનાવીશું। તો ઘણી છોકરીઓને તો જાતે જ મેં સમજાવ્યું એ દિવસે કહેતા હતા કે અમે લખી દઈશું ટીચર, પણ બધાને એવું ફાવે નહીં ઓન ધ સ્પોટ। તો હું તમને અહીંયા આ વિડીયોની અંદર સમજાવું છું, હોમવર્કમાં પણ મેં ફોટો પાડીને મોકલ્યો છે, તો જેને ન સમજાય એ એમાંથી જોઈ સારા અક્ષરથી લખી અને મોઢે કરશે, બરાબર। કમ્પલસરી બધાએ ગુજરાતી નિબંધ લેખનની અંદર આ મારી શાળાનો બગીચો નિબંધ એ લખવાનો છે અને ક્રમશઃ જ્યારે જ્યારે અમે લખાવીએ તો બધાએ લખતા રહેવાનું છે। તો હવે આપણે જોઈશું મારી શાળાનો બગીચો, મેં તારીખ પણ લખાવી દીધી છે કે 14/6/2021, બરાબર। હવે મારી શાળાનો બગીચો, તમે બધાએ બગીચો તો જોયો જ હશે તો તમે અંદાજ લગાવી જ શકો છો, બરાબર। મારી શાળાનો બગીચો મોટો અને સુંદર છે, બગીચાની અંદર મજાનું લીલુંછમ ઘાસ ઉગાડેલું છે, બગીચામાં જાત જાતના ફૂલ છોડ છે જેવા કે જાસૂદ, ગુલાબ, ગલગોટો, મોગરો, બારમાસી વગેરે ફૂલો છે, બગીચામાં મોટા ઘટાદાર વૃક્ષો છે, તે ઘટાદાર વૃક્ષોમાં લીમડો, આસોપાલ, વડ વગેરેના ઝાડ છે। હા, તો ફકરો 1, બરાબર। હવે ફકરો નંબર 2, મારી શાળામાં આવેલા બગીચામાં બાળકોને રમવા માટે ઇંચકો, લપસણી, ચીચવો, ચકડોળ જેવા રમતગમતના સાધનો મૂકવામાં આવેલા છે, તેમાં રમવાની અમને ખૂબ જ મજા પડે છે, બગીચામાં થોડા અંતરે બાંકડા પણ મૂકેલા છે, બરાબર। એ બાંકડા ઉપર બેસી અમે નિરાતે નાસ્તો કરીએ છીએ અને વાતો કરીએ છીએ, બગીચો એ જાહેર મિલકત છે, તેના ફૂલ છોડ અને વૃક્ષોને આપણે પાણી પાવવું જોઈએ, એ આપણી નૈતિક ફરજ છે અને કોઈ નુકસાન ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ, આપણે બગીચાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ, બરાબર।
तो आ रीते आपणे મારી શાળાનો બગીચો નિબંધ બધાએ સારા અક્ષરથી ગુજરાતી નિબંધ લેખનની અંદર લખી દેવાનો છે, મોઢે પણ કરી દેવાનો છે અને આપણે થોડા સમયમાં પાઠ્યપુસ્તક આવશે તો સરસ રીતે આપણે પાઠ્યપુસ્તકની શરૂઆત કરી દઈશું. મેં તમને ઓનલાઈન લેક્ચરમાં તે દિવસે અક્ષર, શબ્દ અને વાક્ય એ વિશે પણ સમજાવ્યું હતું ને, તો તમે બધા એ પણ લખ્યું હશે અને જ્યારે નોટ જોવાની થશે ત્યારે હું એ પણ ચેક કરીશ, બરાબર. અક્ષર, શબ્દ અને વાક્યની વ્યાખ્યા લખાવી હતી, બરાબર. અક્ષર ક્યારે બને, શબ્દ ક્યારે બને અને વાક્ય કેવી રીતે બને એ વધારે એ બધા વિશે મેં વિસ્તૃત ચર્ચા કરી અને તમને સમજાવ્યું હતું. તો તમે બધાએ એ વ્યાખ્યા પણ સારી રીતે લખી હશે અને આ નિબંધ લેખનની અંદર આ રીતે ક્રમશઃ બધા જ વિદ્યાર્થીઓએ નિબંધ જેમ જેમ સમજાવવામાં આવે તેમ લખતા રહેવાનું છે, બરાબર. હવે હું અહીંયા મારું લેક્ચર પૂરું કરું છું, પણ તમે સારા અક્ષરથી બધા કામ કરતા રહેજો અને પ્રવૃત્તિમાં રહેજો, કારણ કે તમારે પણ વધારે લખવાનું ભેગું ન થઈ જાય અને શાંતિથી બધું જ કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય, બરાબર. પ્રણામ.